હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી દ્વારા દારૂબંધી મુદ્દે જે રીતે જનતા રેડ કરવામાં આવી રહી છે, ત્યારે યુવાજન આક્રોશ દ્વારા પણ આ ત્રણ યુવા નેતાઓને સમર્થન આપવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં આવા બુટલેગરો પર પોલીસ અને સ્થાનિકોને સાથે રાખીને જનતા રેડમાં સમર્થન આપવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી. ગુજરાત દારૂથી મુક્ત છે તેવી વાહી વાહી મેળવવા એવા તંત્ર પર હવે ત્રણ યુવા નેતાઓએ પોતાનો આક્રોશ બતાવીને તંત્રની પોલ ખુલ્લી કરી છે. બુટલેગરોના હપ્તામાં રાજરાત એવા પોલીસ તંત્રની આવા દારૂના ગઠિયાઓ સાથેની મિલીભગત પણ સામે આવી ચૂકી છે. આજે મોટી મોટી વાતો કરતા તંત્રના મોં ઉપર લપડા આ ત્રણે યુવા નેતાઓ આપી રહ્યા છે. આ જ રીતે ગલીએ ગલીએ દારૂ વેચાય છે અને આજે પરિણામે લઠ્ઠાખાંડ જેવી ખૂબ જ ગંભીર બાબત બનવા પામી છે અને વર્ષોથી તેનો ભોગ પીનારને ભોગવવું પડતું હોય છે. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી દ્વારા દારૂબંધી મુદ્દે જે જનતા રેડ કરવામાં આવી રહી છે, ત્યારે યુવાજન આક્રોશ પણ આ ત્રણેય યુવા નેતાઓને સમર્થન આપવામાં આવી રહ્યું છે અને આવનારા દિવસોમાં આવા બુટલેગરો પર પોલીસ અને સ્થાનિકોને સાથે રાખીને જનતા રેડમાં સમર્થન આપવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી રહી છે. ગાંધીજીના ગુજરાતની અંદર જે આ દારૂબંધીનો જે કડક કાયદો છે, તે કાયદો ફક્ત ને ફક્ત કાગળ પર જ રહ્યો છે. જે ત્રણ યુવા નેતાઓ અત્યારે આ મુહિમ ચલાવી રહ્યા છે તે સરાહનીય પાત્ર છે. તેમને અમારા યુવા આક્રોશમાં તરફથી સમર્થન સાથે ટેકો જાહેર કરીએ છીએ અને ગુજરાતની અંદર જે ઠેર ઠેર દારૂના અડ્ડા ચાલી રહ્યા છે ત્યાંની પોલીસને પણ જાણ હોય છે, પરંતુ કોની રહેમ રહે આ અડ્ડાઓ ચાલી રહ્યા છે તે હજુ પણ ખબર નથી પડતી. સરકારને ખબર છે કે જે તે વિસ્તારના લોકો અને જે તે વિસ્તારના ત્યાંના અગ્રણીઓ ઘણી બધી વખત ત્યાં કમ્પ્લેન કરી છે કે આ રીતના અડ્ડાઓ ચાલી રહ્યા છે, શ્રમિકોનું જીવન બરબાદ થઈ રહ્યું છે, પરંતુ ત્યાંની સ્થાનિક પોલીસ અને ત્યાંના અમુક પક્ષના જે અધિકારીઓ હોય છે, જે અગ્રણીઓ હોય છે, તેમને મિલીભગતથી આ અડ્ડાઓ ચાલી રહ્યા છે. સરકારને અમારી વિનંતી છે કે તમે એક એવું એક અવેરનેસ કાર્યક્રમ કરો કે જેના કારણે શ્રમિકોને પણ એટલું ખ્યાલ આવે કે આ જે દારૂબંધી છે તેનો અમલ કરવો જોઈએ અને દારૂના લીધે તેમનો પરિવાર અને તેમનું જીવન ખતમ થઈ જશે. અમે ઠેર ઠેર જગ્યાએ જનતાને જોડે રાખીને રેડ કરીશું. જેવી જેવી અમને લીડ મળતી રહેશે કે અહીંયા આ રીતે દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે, ત્યાં અમે જઈને પોલીસને સાથે રાખીને અને સ્થાનિકોને સાથે રાખીને આ જનતા રેડમાં અમારું યોગદાન આપીશું. કેમેરામેન સચિન પરિયાર સાથે રવિ રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.